દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુરદીન દર્શક મિત્રો, વાત કરીશું વિષ્ણુ ખત્રી 22 સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ બોડેલીની એમડીએસયુ ખાતે રાખવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રહેતા વિષ્ણુ ખત્રી 22 સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે પ્રોત્સાહન વિના વિતરણ કાર્યક્રમ બોડેલીની એમડીએસયુ ખાતે રાખવામાં આવ્યું હતું. આમ તો ગુજરાતભરમાં વિષ્ણુ ખત્રી 22 સમાજ ના પરિવારો રહે છે. જેમાં બોડેલી, વડોદરા, આમોલ, ગાંધીનગર, પાટણ, ડભોઇ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા, મેદરા સહિત ગાંધીનગરના વિસ્તારોમાં સમાજના લોકોની વસ્તી ધરાવે છે. છે આ સમાજની સૌથી વસ્તી બોડેલી ખાતે રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિષ્ણુ ખત્રી સમાજના બાળકો એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ જ હરફાળ ગતિથી આગળ વધી રહ્યા છે. ત્યારે સમાજ ઉપયોગી તેમજ દેશના સર્વાંગી વિકાસના કાર્યો માટે સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર ઇન્જિનિયર સાયન્ટિસ્ટ સમાજના ઉપયોગી કાર્યોમાં ભાગીદાર બને તે તરફ સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દરેક સમાજ પોતાના સમાજ માટે વિચારતા અને સમાજ અને દેશના રોશન કરે તે માટે બોડેલી વિષ્ણુ ખત્રી સમાજના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને દેશના રોશન કરે તે હેતુથી સમાજમાં ઉચ્ચ મોડ મેળવેલા વિદેશી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે કાર્યક્રમ બોડેલીની એસબીઆઈ વિષ્ણુ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 5-12 ગ્રેજ્યુએટ થયેલા કેટલા અને હાલમાં આવી નીટની પરીક્ષામાં પાસ થયેલા 2 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ યુએસ સ્ટેશનની ઉપલબ્ધિ પામેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરી પોતાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર થયેલા સાથીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન વિષ્ણુ ખત્રી 22 સમાજ તેમજ યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બોડેલી ખત્રી પંથના પ્રમુખ ફજલભાઈ દાદા, ઇબ્રાહીમભાઈ વકીલ, ડૉક્ટર હનીફભાઈ, ખલીલભાઈ જમજમવાલા, સલીમભાઈ ફેમીવાલા, અબ્દુલ રહીમભાઈ ભૈજીવાલા, મુબારકભાઈ કલારાણીવાલાના આગેવાનોના માર્ગદર્શન હેઠળ અને સમાજના અગ્રણી અને યુવાનો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સફળ બનતા સમાજના તમામ લોકોએ આભાર માન્યો હતો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. સૌપ્રથમ હું આજે આ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે પ્રોગ્રામનું આયોજન કરનારા તમામ બોડેલી ખત્રી પંચના સભ્યોનો આભાર માનું છું, જેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને આપણા ખત્રી સમાજના વિદ્યાર્થીઓના ભણવા પ્રત્યેના ઉત્સાહને તેમની રૂચિને પ્રોત્સાહિત કરી. મેં જોયું કે આપણા ખત્રી સમાજના વડીલો ભણતરને મહત્ત્વ આપે છે, જે બાબતે મને અને તમામ બોડેલીના ખત્રી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી છે. ગયા વર્ષના બોડેલીના યોજાઈ ગયેલા સમૂહ લગ્નમાં પણ વિદ્યાર્થીઓને આખા મંડપ સમક્ષ સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઇનામ વિતરણ કર્યા હતા. આજે પણ તેવી જ રીતે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામનું આયોજન ખાસ આપણા ખત્રી સમાજના વડીલોએ આ વિદ્યાર્થીઓને ઉત્સાહ આવે, ભણવા પ્રત્યે ઉત્સાહ આવે એ માટે જ કર્યો છે. મને આપણા ખત્રી સમાજના વડીલો ઉપર ગર્વ છે, જે આપણી માટે આવા પુરસ્કાર ભર્યા કામ કરે છે. ઇન્શા અલ્લાહ, અલ્લાહથી ઉમ્મીદ છે કે આપણા ખત્રી સમાજના વડીલો આ જ રીતે આપણને ભણવા પ્રત્યે પ્રોત્સાહિત કરતા રહે એવી આશા રાખે છે. હાલ હું 11 સાયન્સમાં છું. મને ખૂબ જ ખુશી થાય છે કે સમગ્ર સેટ હાઈ છે શિરોડાવાલા હાઈસ્કૂલમાં મેં પ્રથમ ક્રમે આવી છું. મને ખૂબ જ ખુશી થાય છે કે અલ્લાહ તાલાના ફજલો કરમથી અને આ ફુઝુ સલ્લાહુ તાલા અલૈહી વસલ્લમના સદકાએ તુફેલથી મારી મહેનત રંગ લાવી, અને ખાલી મારી જ નહીં, મારા માતા પિતાની પણ. એમણે પણ મને ખૂબ સહકાર આપ્યો, મારા ભણવા બાબતની તમામ જરૂરિયાતોને પૂરી કરી, અને આ સમયે હું મારા ટીચર્સને પણ યાદ કરીશ, જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો. હવે હાલ હું 12 સાયન્સમાં છું. અલ્લાહથી ઉમ્મીદ છે ઇન્શા અલ્લાહ કે હવે હું આગળ પણ આવી જ રીતે મહેનત કરીને મારા માતા પિતાનું, મારા પરિવારજનોનું, મારા આખા ખત્રી સમાજનું અને આખા ઇન્ડિયાનું નામ રોશન કરીશ ઇન્શા અલ્લાહ.
આજે અહીં કેટલા બધા મારા ભાઈ બહેનોને મારી સાથે સન્માનિત કરવામાં આવ્યા છે, એમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. પણ જે વિદ્યાર્થીઓ અમુક વાર ફેલ થાય છે અથવા ઓછા માર્ક્સ આવે છે, તેમને નર્વસ થવાની જરૂર નથી. એમને બસ થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે. જો એ લોકો બીજી બધી બાબતો કરતા ભણવા ઉપર થોડુંક વધારે ધ્યાન આપે તો જરૂર કામયાબ થશે. અને એ લોકો વિચારે કે જો એ લોકો કામયાબ થાય તો એમના માતા પિતાને અને પરિવારજનોને કેટલી ખુશી થશે. જો આપણે સારી રીતે ભણીશું, સારી રીતે મહેનત કરશું તો જ આપણો સમાજ તરફથી કરશે. આપણી જરૂરિયાતો તો ઊંચી અને મોટી હોય છે. બાઇક જોઈએ, મોબાઈલ જોઈએ, સારા અને મોંઘા કપડાં જોઈએ, તો આ બધું ખરીદવા માટે પૈસા જોઈએ. અને આ માટે તો સૌ પ્રથમ તમે જે ભણતરની સફર શરૂ કરી છે એને ચોક્કસ રાહ આપી, ચોક્કસ દિશા આપીને મંજિલ સુધી પહોંચવાની જરૂર છે. એ પછી બેશક રોજી તો મળવાની જ છે. ડૉક્ટર, ઇન્જિનિયર કે વકીલ ના બની શકાય તો પણ સામાન્ય વેપાર ધંધો કરવા માટે અકાઉન્ટ, ગણિતનું બેઝિક નોલેજ તો હોવું જ જોઈએ. અને જો ડૉક્ટર સાયન્સમાં સમજ નથી પડતી તો પણ કોમર્સ ભણો, આર્ટ્સ ભણો, પણ જેમાં મન હોય, જેમાં ઇન્ટરેસ્ટ પડતો હોય એને મન લગાડીને ભણો. જો તમે સારી રીતે મહેનત કરીશો, જો તમે સારી રીતે મહેનત કરશો તો તમે જરૂર કામયાબ થશો. અને બીજી એક ખાસ વાત, આપણે દુનિયાવી બાબતોની સાથે દીની તાલીમ પણ હાસિલ કરવી જોઈએ. આપણે અમુક વાર દુનિયાવી નાની મોટી બાબતોમાં એટલા મશગુલ થઈ જઈએ છીએ કે જેમાં હાલના સંજોગોમાં સૌથી વધારે મોબાઈલ ફોનની વાત આવે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ, પણ ઉપયોગી બાબતો કરતાં બિનઉપયોગી બાબતોમાં મોબાઈલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. અલ્લાહ તઆલા આપણને નેક હિદાયત આપે, નેક રાહ પર ચાલે, મા બાપના ફરમાબરદાર બનાવે, હાજી નમાઝી બનાવે. આમીન સુમ્મા આમીન. અસલામુ અલૈકુમ.